તમારું કરોડોનું મકાન હોય, કરોડોનું ઇન્ટિરિયર હોય, પણ ઘરની અંદર એક ખૂણો હશે જ્યાં દુનિયા ભરની કોથળીઓ જમા કરી હશે. પ્લીઝ વેલકમ વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોઝ મનન દેસાઈ. He stayed at the Courtyard Marriott International. અરે શું 750 ની પાઉભાજી પ્લસ ટેક્સીસ, અને એ લોકો 110 પ્લસ ટેક્સીસ લઈ રહ્યા હતા ફોર ટ્રીપ ચાર્જીસ. રિસેપ્શન પર ફોન કર્યો, ટ્રીપ ચાર્જીસ શું છે, ઉબર ચલાવે તું હોટલમાં? કે ના, ફોર ધ સેનિટાઇઝેશન એન્ડ સેફટી ઓફ અવર સ્ટાફ યુ આર ચાર્જિંગ 110 પ્લસ ટેક્સીસ. ચિરાયુએ સ્માર્ટ કર્યું એકદમ, એને રિસેપ્શન પર ફોન કરી કીધું પાઉભાજી તૈયાર રાખો, અમે નીચે આવીએ. રિસેપ્શન પર અમે પાઉભાજી, પણ કોર્ટયાર્ડ મેરિયટ ઇન્ટરનેશનલ, ઇન્ટરનેશનલનો મતલબ છે જજરામાં પિચકારી નહીં મળે. સરપ્રાઈઝ! જ્યારે તમે આવી મોટી હોટલોમાં જાઓ ને, અને તમે કોઈ ફ્રેન્ડને મળવા જાઓ છો, તો એ ફ્રેન્ડનો રૂમ હોય ને, તો બેઝિનની બાજુમાં અગર બોટલ હોય ને, એમાંથી પાણી નહીં પીવાનું. કારણ કે મોટી હોટલોમાં છે ને, બેની જગ્યાએ ચાર કોમ્પ્લિમેન્ટરી બોટલ કેમ આપે છે, એમાંથી બે ડાયરેક્ટ અંદર જાય. અને તમારા નસીબ સારા હોય ને, તો કોમોડ બેઝિનના નજીક આવે, નહીં તો આમ લઈને પાછું ભરવું પડે, પાછું આવવું પડે. બધા અનુભવ્યો સાલા. તો મોટી હોટલ્સ થઈ ગઈ. અમુક વખત અમને નસીબે બહુ ખરાબ હોટલ્સ પણ આવે, સાવ સસ્તી, તદ્દન 1200 રૂપિયાવાળી, બહુ જ ખરાબ. ઓએ રૂમ્સના દરેક ગાદલા પર છે ને કોઈક પ્રકારનો ભેજ હોય. રિસેપ્શનમાં ફોન કરી, અહીંયા ડહક છે. ના સર, પેપ્સી ધોળાય છે. તમારે ભગવાનને પ્રાર્થના કરીને શું જવાનું, પેપ્સી ધોળાય, શું કરવાનું? સેટ ચિકાસ આવશે પણ સહન કરી લેવાનું તમારે. અને મોટી હોટલો કમ્પ્લીટલી ઓપોઝિટ, એટલા સોફ્ટ ગાદલા. પાછા મોટા મોટા કપલ્સ છે ને, આમ રિચ કપલ્સ, એ લોકો મોટી મોટી હોટલોમાં બુક કરાય. એટલા મસ્ત કુશની સોફ્ટ કોટનવાળા એકદમ સરસ મજાના ગાદલા, આમ ટ્રેમ્પોલિન કરે ને ફર્સ્ટ નાઇટ પર, એવું લાગે તમને. છેલ્લે એવું ગુજરાતી કપલ તમને નીચે આવી જાય ને, મિશનરીમાં નહીં ભાવતું આ કુદા કુદ, આ કાર્પેટ પર આપણે. હોટલ્સમાં છે તો એમ્યુનિટીઝ કેવી લખ્યું હોય મોટી મોટી હોટલ્સમાં? સુપર એમ્યુનિટીઝ, રાઈટ? 5 મિનિટ્સ અવે ફ્રોમ ધી એરપોર્ટ, 10 મિનિટ્સ અવે ફ્રોમ ધ રેલવે સ્ટેશન. મેં એક ઓયો રૂમનું જોયું, 2 મિનિટ્સ અવે ફ્રોમ ધ રેલવે ટ્રેક્સ. ખોટી વાત નથી, મેં બહરી ખોલી, 4 લોકો હગી રહ્યા હતા. મેં કીધું એબ્સોલ્યુટલી 100%, મેં 5 સ્ટાર આપ્યા ને. પછી તમે મોટી મોટી હોટલોમાં જાઓ તો તમે ત્યાંથી કશું લઈ લો, કારણ કે ઇટ્સ ઇન્ક્લુઝિવ ઓફ ટેરિફ, રાઈટ? બેઝિકલી ચા લઈ લો, ખાંડ લઈ લો, શેમ્પુ, કન્ડિશનર. મમ્મીએ ઇસ્ત્રી ઉપાડી, મેં કીધું મમ્મી એ ના લેવાય, તું મૂકી દે. પણ ઓયો રૂમમાં જ્યારે તમે જાઓ ને, તો ત્યાં તમને કશું મૂકવાનું મન થાય કે અહીંયા કંઈક ખૂટી રહ્યું છે. તે દિવસ હું ડોલ ઘરેથી લઈને ગયો કે કદાચ ના મળે, ખબર નહીં તકલીફ પડે. પછી ટેકનોલોજી આગળ વધી રહી છે, રાઈટ? પહેલાં મોટી મોટી ચાવીઓ ઘાલવાની આવતી હતી રૂમ ખોલવા માટે, પછી આમ કાર્ડ અંદર ગોખલામાં નાખવાનું આવતું હતું, પછી હવે તો ટેપ કરીને આમ ખુલી જાય બારણું. પણ રૂમની જે ઇલેક્ટ્રિસિટી છે એને ચાલુ કરવા માટે આપણે પેલું સોકેટમાં કાર્ડ નાખવું પડે. ગુજરાતીઓ સ્માર્ટ, આધાર કાર્ડ, પેન કાર્ડ. રૂમ ઠંડો રહેવો જોઈએ આપણે આવીએ ત્યારે. ઓય રૂમમાં બી ટેકનોલોજી બહુ અલગ લેવલની છે. બેઝિકલી મારા રૂમમાં, ઓય રૂમમાં જ્યારે હું રોકાયો તો તેની એસીની ટેકનોલોજી અલગ લેવલની હતી. બેઝિકલી હું એ રૂમના બાથરૂમમાં ગયો તો ત્યાં બી પિચકારી નહીં. એટલે મેં ફોન કર્યો નીચે રિસેપ્શન પર, મેં કીધું તું તો ઇન્ટરનેશનલ પણ નથી, ઓય રૂમ ક્યારથી ઇન્ટરનેશનલ થાય, પિચકારી ક્યાં છે? કે સાહેબ પેલી એસીનું ડક્ટ આવે છે જુઓ બાથરૂમમાં, એનાથી ધોવાની. બધું કઈ રીતે ફાવે, ઝરીક ઝરીક ઠંડુ ઠંડુ. પછી મોટી મોટી હોટલ્સ હોય ને, ત્યાં મોટા મોટા બ્રેકફાસ્ટ હોય. મારી મમ્મી એકદમ એક્સાઇટેડ થઈ જાય, મોટા બ્રેકફાસ્ટ જોયો ને, ઘેલી થઈ જાય એકદમ. મમ્મી તરત જ એટેક કરે, આમ પહેલું જ લેયર થાળીમાં બનાવે ક્રોઇઝોનું. ક્રોઇઝો શું? ક્રોઇઝો, ક્રોઇઝો જે આ મેડમે કીધું એ ક્રોઇઝો.
મારી મમ્મી એકદમ વિદેશી ઘૂઘરા. ગોકળ ગાય જેવા આવે ને પેલા, સરસ સોફ્ટ સોફ્ટ હોય. તે દિવસે અમે પેશાવરીમાં જમવા ગયા. પેશાવરી ખબર છે તમને, એક આઈટીસી હોટેલ છે, તેની એક રેસ્ટોરન્ટ છે. ત્યાં જમવા ગયા, ત્યાં બિલ થયું 7,000 રૂપિયાનું. મમ્મીને આઘાત લાગી ગયો, મહિનાનું અનાજ આવી જાય આમાં. એટલો આઘાત લાગ્યો, બીજા દિવસે ઝાડા છૂટી ગયા મમ્મીને. આટલું બધું મોંઘો હતું હશે. હવે જ્યારે ઘરે આવ્યા ને અમે, તો હમણાં દિવાળીનો સમય હતો ને, તો બધાને જમણવાર કરાવ્યો મમ્મી. પછી છેલ્લે મુખવાસ ખવડાવ્યો, તો એ ગેસ્ટ ઇમ્પ્રેસ થઈ ગયા, અરે વાહ કૌશિકાબેન, મુખવાસ તો બહુ ફાઇન છે, ક્યાંથી લાવ્યા તમે? મમ્મીએ ઓનેસ્ટલી કહી દીધું, પેશાવરીથી. કારણ કે જ્યારે આપણે બિલ ભરતા હોઈએ ને, ત્યારે ગુજરાતી બૈરાઓ નીચે ટીસ્યુ પેપરમાં પડીકા બાંધતા હોય. મારી મમ્મી મિક્સ્ડ મુખવાસ પીરસે, કે સુખસાગર, ઓનેસ્ટ, મિર્ચ મસાલા અને પેશાવરી, ચારે મિક્સ. જીરા ગોળી સાથે પીપરમિન્ટ કેટલી ફાઇન લાગે. ઓ ભાઈ, મમ્મી ઇઝ ટિપિકલ ગુજરાતી હાઉસ હોલ્ડ મધર. મારી મમ્મી ટાઈમ સ્ક્વેર પર અમે ફરવા ગયેલા, ધ મોસ્ટ ટુરિસ્ટી પ્લેસ ઇન ધ વર્લ્ડ. ત્યાં એમએનએમના ફેક્ટરી આઉટલેટમાં ગયા, ત્યાંથી અમે ચોકલેટો લીધી. બહાર નીકળી રહ્યા તો મારી મમ્મી હજુ કાઉન્ટર પર જ હતી, 1 એક્સ્ટ્રા બેગ પ્લીઝ. કારણ કે ગુજરાતી બૈરાઓને છે ને કોથળીઓનું ઓબ્સેશન છે. તમારું કરોડોનું મકાન હોય, કરોડોનું ઇન્ટિરિયર હોય, પણ ઘરની અંદર એક ખૂણો હશે જ્યાં દુનિયા ભરની કોથળીઓ જમા કરી હશે. અને સાલી જે તે ટાઈમે જે કોથળી જોઈએ ને એ મળે ના. તે દિવસે હું જોર્ડન્સ જબલા થેલીમાં લઈને આવ્યો. જોર્ડન્સ એ પણ આઘાત કર્યો. મેં કીધું આ કોથળીમાં થોડી આવવાનું હોય, કાપડની કોથળી લે એટલીસ્ટ. ગજબ ઓબ્સેશન છે મમ્મીને કોથળીઓનું. બિગ બજારમાં તે દિવસે શોપિંગ કરવા ગઈ, પેલું કે મેડમ એક્સ્ટ્રા બેગના 10 રૂપિયા થશે. મમ્મીએ કોથળીઓમાંથી કોથળી કાઢી, આમાં અનાજ નાખ, આમાં સાબુ નાખ, આમાં. બિગ બજાર વાળો કે મેડમ અમને 2 આપી જાઓ ને, અહીંયા ખૂટે છે જરા. ગવર્નમેન્ટે કોથળીઓ બેન નથી કરી, મારી મમ્મીએ બધી ઘરે જમા કરી છે. ઓશનમાં પણ દરિયાઈ જીવ વિચારતા હશે કે આ બહાર કોઈ એક્વાડોહી છે જે ઓશનમાં પ્લાસ્ટિક આવવાથી બચાવે છે. હે એક્વાડોહી, થેન્ક યુ. મારે ખ્યાલથી એન્ટિલામાં પણ છે ને કોકિલા બેન કહેતા હશે, મોકલા મને એક આખો રૂમ આપી દે, મારે કોથળીઓ જ રાખવી છે ખાલી, પ્લીઝ. Check the mic and make sure it sound right, boys.